જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે એક ફરિયાદ નોંધાયેલ છે એમાં વિગત એવી છે કે જે આ કામના ફરિયાદી બેન છે એ આ કામના આરોપી હુસેન ગુલ મહમદના ઘરમાં ઘરકામ માટે જતા હતા. 2500 પાછળનું મકાન આવેલું છે એમાં. ત્યાં ઘરકામ કરતી વખતે આ જે આરોપી છે હુસેન દ્વારા કોઈ સમયે એમના ફોટા, નગ્ન હાલતમાં ફોટાઓ પાડી લીધેલા હોય નાતી વખતે, એ ફોટાઓ એમને બતાવી અને બ્લેકમેલ કરી અને વારંવાર તેના ઉપર બીજા એમના બે સાથી આરોપી છે અમીર ખાન જાફર ખાન જરાવર અને ફૈઝલ લતીફ ઈયલ જાતે દરવાન, આ ત્રણેય ભેગા મળી અને વારંવાર એના ઉપર અરજી વિરુદ્ધનું દુષ્કૃત્ય કરેલું છે. આ બાબતની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને આ ફરિયાદને અનુલક્ષીને જે ત્રણેય આરોપી છે હુસેન ઉર્ફે હુસેન વાઘેર ગુલ મહમદ શેખ, હમીર ખાન જાફર ખાન ઝરવર અને ફૈઝલ લતીફ ઈયલ, આ ત્રણેયને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને આગળની રિમાન્ડ પોલીસ માટેની કાર્યવાહી આગળ ચાલુ છે. જે આ હુસેન જે છે આરોપી છે એના ઘરે આ જે ફરિયાદી છે એમના દ્વારા એમના સંપર્કમાં આવેલા હતા, કારણ કે એમના મધર પણ એકવાર ઘરકામ કરતા હતા. ત્યારબાદ આમના દ્વારા એમના જે બીજું મકાન છે 2500 મકાન છે એ મકાનમાં ઘરકામ માટે એમને રાખેલા હતા અને કોઈ નહાતી વખતે કે એવી કોઈ સમયે એમના દ્વારા જે એમના ફોટો અને વિડીયો લેવામાં આવેલો હતો, જે જાણબાર ફરિયાદી જાણબાર વિડીયો લેવામાં આવેલો હતો અને આ વિડીયોના આધારે પછી એમને બ્લેકમેલ કરીને આ ઘટના અંજામ આપેલ હતો. હાલ એ તપાસનો વિષય છે. અમારી પાસે જે એફઆઈઆરમાં જે ત્રણ આરોપીના નામ છે એ ત્રણ આરોપી અટક થઈ ગયા છે. આગળના કોઈ તપાસમાં બીજા કોઈ આરોપીઓ છે કે કેમ, અથવા તો આમને મદદગારીમાં કોઈ બીજા આરોપીઓ હતા કે કેમ, એ બાબત માટે પોલીસ રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે. હા, જે મુખ્ય આરોપી આમાં જે છે હુસેન ગુલ મહમદ, એ પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળેલું છે કે એ અગાઉ આપણે એનડીપીએસના ગુનામાં તેમજ જે હથિયારના ગુનામાં એટલે કે જે ઇલીગલ આર્મ્સ એક્ટના ગુનામાં પણ અગાઉ આવી ચૂકેલા છે. જી, જે મેઇન એક સ્થળ છે 2500 આરોપીનું એક મકાન છે આરોપીનું એ મકાન છે. એના સિવાય મોટા થાવરિયા ગામ છે ત્યાં એક ફાર્મ આવેલું છે, એ ફાર્મ ઉપર પણ અમવાર ત્યાં લઈ જઈને સાથે દુષ્કૃત્ય કરવામાં આવેલું હતું. તો જે આગળની પોલીસ તપાસ છે એ બંને જગ્યાએ ચાલુ છે, 2500 મકાનમાં પણ ચાલુ છે, સાથે સાથે જે મોટા થાવરિયા ગામનું જે ફાર્મ હાઉસ છે ત્યાં પણ આજ પંચ રોજ કામ વગેરે કરવામાં આવેલ છે.